ઉદા ધોરણ દસ પ્રકરણ બે ઉદાહરણ નવ વર્ગમૂળ બે અને માઇનસ વર્ગમૂળ બે એ બે એક્સની ચાર ઘાત ઓછા ત્રણ એક્સની ત્રણ ઘાત ઓછા ત્રણ એક્સનો વર્ગ વધતા છ એક્સ ઓછા બે ના બે શૂન્યો છે એમ તમે જાણતા હો તો બાકીના શૂન્યો શોધો અહીં બે શૂન્યો આપ્યા છે આ બહુપતિ એ છેની ચાર ઘાત છે એટલે ના ચાર શૂન્યો હોય પરંતુ અહીંયા બે શૂન્યો આપ્યા છે એટલે બાકીના બે શૂન્યો આપણે ગોતવાના છે આ બે શૂન્યો આપ્યા છે બે શૂન્ય લીધા આ પ્રકારના દાખલા બોર્ડમાં પૂછાતા હોય છે પરીક્ષાની દૃષ્ટિએ આ પ્રકારના દાખલા અગત્યના હોય છે અને આવો એક બીજો દાખલો જે સ્વાધ્યાયમાં આપેલો છે એ મેં અપલોડ કરેલો છે આની પહેલાંના વિડીયોમાં તમે યુટ્યુબની ચેનલમાં જઈને જોઈ શકો છો આ દાખલા ઉપર આગળ વધીએ વર્ગમૂળ બે અને માઇનસ વર્ગમૂળ બે એ આ બહુપદીના શૂન્યો છે આ બહુપદીનો ચલ એક્સ છે એટલે મેં અહીંયા આના બરાબર એક્સ લીધેલો છે આ પદને બરાબરની બીજી બાજુ ટ્રાન્સફર કરીએ એટલે એની નિશાની ફરશે એટલે માઇનસ થશે આ પદને ટ્રાન્સફર કરીએ એટલે અહીંયા પ્લસ થશે આ બંને પદ જે છે એનો ગુણાકાર કરીએ ડાબી બાજુનો ગુણાકાર જમણી બાજુનો ગુણાકાર અહીંયા કરેલો છે અહીંયા એ માઇનસ બી એ પ્લસ બીનું સૂત્ર આવશે અગાઉ આપણે સૂત્ર ભણી ગયા છીએ અહીંયા એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર બરાબર એ માઇનસ બી એ પ્લસ બી એનો ગુણાકાર કરીએ એટલે અહીંયા એક્સ માઇનસ વર્ગમૂળ બે એક્સ પ્લસ વર્ગમૂળ બે અહીંયા બંનેનો વર્ગ થશે એટલે કે એક્સનો વર્ગ ઓછા વર્ગ મૂળ નો વર્ગ એટલે અહીંયા એક્સ વર્ગ માઇનસ બે એના બરાબર ઝીરો હવે આ બહુપદીનો આપણે ભાગાકાર કરશું જે રકમમાં જે બહુપદી આપી હતી જુઓ તો મેં અહીંયા લખેલી છે જે બહુપદી વડે ભાગાકાર કરવાનો છે એ બહુપદી અહીંયા લખી છે સૌથી પહેલાં આપણે આના પહેલા પદનો આના પહેલા પદ સાથે ભાગાકાર કરશું જુઓ અહીંયા બે એક્સની ચાર ઘાત બે એક્સની ચાર ઘાત ની સાથે કરશું એટલે બે એક્સની બે ઘાત કાઉસમાં એક્સની બે ઘાત એટલે બે બે એક્સની બે ઘાત ગુણ્યા ની બે ઘાત એટલે બે એક્સની ચાર ઘાત ઓછા બે દુ ચાર એક્સની બે ઘાત જો અહીંયા પદ લખ્યું છે ત્રણ ઘાત વાળું કોઈ પદ નથી એટલે સજાતીય પદના નિયમ પ્રમાણે એની નીચે જ ગોઠવેલા છે અહીંયા કાંઈ નથી એટલે આ જગ્યા ખાલી રહેશે કારણ કે અહીંયા બે ઘાત વાળું પદ છે પાછું એક ઘાતવાળું પદ નથી એટલે અહીંયા જગ્યાએ કોઈ પદ આવશે નહીં આ પદની નિશાની ફેરવીએ પ્લસ છે તો માઇનસ કરીએ અહીંયા માઇનસ છે તો પ્લસ કરીએ વિરોધી નિશાનીના કારણે આ ઉડી જાય છે ઓછા ત્રણ એક્સ નો ઘન એમદમ છે ચાર એક્સ વર્ગ વધતા ત્રણ એક્સ વર્ગ ઓછા એટલે અહીંથી આવશે વધતા એક્સ વર્ગ ઉપરથી ઉતાર્યા છ એક્સ પાછો આના પહેલા પદનો આના પહેલા પદ સાથે ભાગાકાર કરીએ માઇનસ ત્રણ છેદમાં એક્સ વર્ગ એટલે બે જાય એટલે એક એટલે અહીંયા ત્રણ એક્સ આ પાછા ભાગફળમાં લખશું જુઓ તમે આ માઇનસ ત્રણ એક્સનો પાછા એક્સ વર્ગ બે સાથે ગુણાકાર કરશો એટલે માઇનસ ત્રણ એક્સ બે એટલે માઇનસ ત્રણ એક્સની ત્રણ બે ઘાતને ગાતી એટલે ત્રણ ગાત ઓછે ઓછા ત્રણ છ એક્સ આ જો પદ અહીંયા લખ્યું છે માઇનસ ત્રણ એક્સની તંગત વધતા છ એક્સ નિશાની ફેરવિયે માઇનસ છે તો પ્લસ પ્લસ છે તો માઇનસ આને લગતું કોઈ પદ નથી મળ્યું એટલે આની નીચેની જગ્યા ખાલી છે વિરોધી નિશાનીના કારણે આ પદ ઉડી જાય છે છ એક્સ પ્લસ ને છ એક્સ માઇનસ એટલે આ પદ પણ કેન્સલ થઈ જાય છે અહીંથી આ એક્સ વર્ગ ઓછા ઉપરથી ઉતાર્યા બે હવે આનો પેલા પદનો આના પહેલા પદ સાથે ભાગાકાર કરો તમે એટલે ઓટોમેટિક ન્યા જવાબ આવી જાય છે એક જો જોઈ શકો છો તમે x² x² એટલે 1 હવે આ એક અહીંયા અહીંયામી કામે 1 નો x² 2 સાથે ગુણાકાર કરો એટલે ઈ ન્યા x² 2 જ રહેશે જુઓ તમે અહીંયા લખ્યા છે આની વિરુદ્ધ નિશાની કરીએ પ્લસ છે તો માઈનસ માઈનસ છે તો પ્લસ એટલે અહીંયા થઈ જશે 0 શેષ શૂની આવી ગઈ એટલે આપડા આ પ્રકારના દાખલામાં તાળો મળી ગયો છે હવે જે આના ભાગફળ છે એના અહીંયા ઉપાડવા પડશે એટલે ભાગફળ છે અહીંયા થ્રી એ ટુ એક્સક્વેર માઇનસ થ્રી વન એટલે હવે આપણે અવયવ પાડીએ ટુ 3x 1 માઇનસ થ્રી વન અહીંથી તમે જોઈ શકો છો બે એકા બે 2 ના એવા અવયવ પાડવાના છે જેથી ત્રણ આવે આ બહુ મેં અહીંયા લખી છે ટુ એક્સ સ્ક્વેર માઇનસ થ્રી એક્સ વન હવે એવા અવયવ પાડ્યા કે ત્રણ આવશે એટલે જુઓ તમે અહીંયા આપણે અવયવ પાડ્યા છે માઇનસ ટુ એક્સ માઇનસ એક્સ માઇનસ ટુ એક્સ માઇનસ એક્સ એટલે માઇનસ થ્રી એક્સ અને માઇનસ ટુ ઇન્ટુ માઇનસ વન એટલે ટુ અહીંયા ગોઠવાઈ ગયા છે હવે ત્રણ પદના ચાર પદ થઈ ગયા હવે આના આપણે અવયવ પાડશું એટલે પહેલા બે પદ બાકીના બે પદ આ બે પદ જે છે એમાંથી ટુ એક્સ કોમન નીકળશે બંનેમાં એક્સ તો છે જ અને સાથે સાથે બે છે એટલે ટુ એક્સ કોમન કાઢો એટલે અહીંયા બે ઘાત હતી એટલે અહીંયા એક ઘાત રહેશે માઇનસની નિશાની આ પદ આખું બાર નીકળી ગયું છે એટલે અહીંયા એક માઇનસની નિશાની અહીંયા એક કાઉસમાં એક્સ માઇનસ એક બરાબર જીરો બંનેમાંથી એક્સ માઇનસ એક કોમન લઈ લીધા એટલે બીજા કાઉન્સમાં રહેશે ટુ એક્સ માઇનસ એક એક્સ માઇનસ એક બરાબર એટલે એક્સ બરાબર આવશે એક ટુ એક્સ માઇનસ એક બરાબર એટલે એક્સ બરાબર આવશે એકના છેદમાં બે બરાબર છે આ બે ઉકેલ આપણને આપ્યા હતા અને બાકીના ઉકેલ બે મેળા અત્યારે આપણે આ દાખલો ગીનો છે એ છે ઉદાહરણ નવ ધોરણ દસ ប្រក្ររណ2ថេនគ្យូ